શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે, તારીખ, સમય અને શુભ મુહૂર્ત જાણીશું, તથા આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ચંદ્રગ્રહણના સમય વિશે, સ્પર્શ અને મોક્ષનો સમય પણ જાણીશું, અને ચંદ્રગ્રહણ દરમિયાન શું ધ્યાનમાં રાખવું તે પણ જાણીશું. આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન થાય છે તે હોલિકા દહનનું શુભ મુહૂર્ત પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, પૂર્ણિમા અર્થાત ફૂલમૂન, ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય છે, એમાંય ખાસ કરીને આ ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે અને માતા મહાલક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવાય છે, ત્યારે આ ફાગણ માસની જે પૂર્ણિમા છે ત્યારે તો હોલિકા દહન થાય છે. આ શુભ પૂર્ણિમા જે પાપહારીણી પૂર્ણિમા કહેવાય છે, ભક્તોની ભક્તિ ઉચ્ચ કક્ષાએ પ્રભુ સુધી પહોંચે તેવી આ શુભ પૂર્ણિમા છે. આજે પ્રહલાદજીનું સ્મરણ થાય છે અને ભગવાન નૃસિંહજીનું પણ. અને આ હોલિકા દહન દરમિયાન કહેવાય છે કે પૂજા, ભક્તિ, પાઠ કરવાથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. જેમ પ્રહલાદજીની રક્ષા થઈ હતી તેવી જ રીતે અધર્મ ઉપર ધર્મનો વિજયના રૂપમાં આ શુભ પૂર્ણિમા ઉજવાય છે. ફાગણ માસની આ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા રહે છે, અને કહેવાય છે કે આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો ચંદ્રદેવને અર્ધ આપીને પૂજન કરીને મંત્ર જાપ કરે છે તેના માનસિક કષ્ટ છે તે સમાપ્ત થાય છે, અને પૂજન કરવાથી બરકત પણ રહે છે, અને સાધક પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા કરાવનાર શુભ પૂર્ણિમા છે. આમ તો દરેક માસમાં પૂર્ણિમા એક અને એક અમાવસ્યા આવે છે. આમ વર્ષની 12 પૂર્ણિમા થાય છે. 12 પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મય છે, તેમાં ફાગણ માસની પૂર્ણિમા વિશેષ છે. કારણ કે ફાગણ માસની પૂર્ણિમા જે વર્ષની 4 રાત્રિ આવે છે, જેમાં મોહરાત્રિ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીની રાત્રિ કહેવાય છે, દિવાળીની રાત્રિ કહેવાય છે, અને મહાદેવની રાત્રિ શિવરાત્રિ કહેવાય છે, અને ચોથી રાત્રિ છે તે આ હોળીની રાત્રિ, ફાગણ માસની પૂર્ણિમાની રાત્રિ. આમ આ મહારાત્રિ કહેવાય છે. જે ભક્તો આ રાત્રિ દરમિયાન ભગવાનની કે ઇષ્ટ દેવતાની પૂજા આરાધના કરે છે, મંત્ર જાપ કરે છે, તે સિદ્ધ થઈ જાય છે. એટલા માટે આ રાત્રિનું, અર્થાત એટલા માટે આ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. સૌપ્રથમ આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે, સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવાની છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ 24 માર્ચ 2024 સવારે 9:54 ની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 25 માર્ચ 2024 બપોરના 12:30 ની આસપાસ. પૂર્ણિમાની તિથિ આમ જોઈ તો રાત્રિની તિથિ અર્થાત ફૂલમૂન, જેમાં આપણે ચંદ્રદેવની પૂજા આરાધના કરીએ છીએ અને હોળી પ્રગટાવવાનો સમય પણ શુભ મનાય છે, તે છે પૂર્ણિમાની રાત્રિ. એટલે પૂર્ણિમાની રાત્રિ અને વ્રત ઉપવાસ કરવા માટેની રાત્રિ જે કહેવાય છે તે 24 માર્ચ 2024 દિવસ રહેશે. રાત્રે પૂર્ણિમાના દર્શન કરીને ભક્તો વ્રત ખોલે છે, અને જે તીર્થોમાં જઈને સ્નાન, દાન, જપનો મહિમા બતાવે છે તે તારીખ 25 માર્ચ 2024 દિવસે ઉજવવાની રહેશે. પૂર્ણિમાના દિવસે અર્થાત 24 માર્ચ 2024 દિવસે પૂર્ણિમાના દર્શન કરીને પૂર્ણિમાને અર્ધ્ય અપાય છે. કાચું દૂધ, સફેદ પુષ્પ અને દૂધમાં ચપટી ચોખા, કંકુ, હળદર આદિ ચડાવીને ચંદ્રદેવનું પૂજન થાય છે. ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ. આ દિવસે ચંદ્ર દર્શન સમય છે લગભગ 7:00 ની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો. આ દિવસે લક્ષ્મીજીનું પૂજન થાય છે ભગવાન નારાયણ સાથે. સત્યનારાયણ ભગવાનની કથા 24 તારીખે પણ કરી શકાશે અને 25 તારીખે પણ કરી શકાશે. બંને દિવસ શુભ છે. હવે આપણે જાણી લઈએ કે આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન ક્યારે કરવાનું છે. હોલિકા દહન કરતી વખતે ખાસ કરીને
ભદ્રાનો વિચાર કરાય છે. ભદ્રા તે છે શનિદેવના બહેન. ભદ્રા કે જેની પૂંછકાલ અને મુખકાલ બંને જોવાય છે. બંને સમાપ્ત થાય પછી જ હોલિકા દહન શુભ ચોઘડિયામાં શુભ મુહૂર્ત પ્રમાણે પ્રગટાવાય છે. આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 24 માર્ચ 2024 ભદ્રાની પૂછ સાંજે લગભગ 6:30 થી લઈને લગભગ 7:54 સુધી રહેશે અને વળી સાંજે 7:54થી લઈને રાતના 10:07 સુધી ભદ્રા મુખકાલ રહે છે. આમ પૂંછ અને મુખ બંને સાંજે 6:30 થી લઈને લગભગ 10:07 સુધી રહેશે. ભદ્રાકાળમાં હોલિકા દહન ભૂલથી પણ ન કરાય, અશુભ મનાય છે. એટલા માટે આ વર્ષે હોલિકા દહનનું મુહૂર્ત રાત્રે 11:13 પછી જ રહેશે. મુહૂર્ત 24 માર્ચ 2024 રાત્રે 11:13 લઈને 12:33 સુધી શુભ છે. આ સમય દરમિયાન હોલિકા દહન થશે અને હોલિકા માતાનું પૂજન પણ થશે. હવે આપણે જાણી લઈએ કે હોલિકા દહન થાય ત્યારે હોલિકાની પૂજા કેવી રીતે કરવી. હોલિકાની પૂજા માટે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. હોલિકા દહન માટે ગાયનું ગોબર છે, સુકાયેલી લાકડી છે તે એકઠી કરી લેવી જોઈએ અને થાળીમાં માતાને અર્પિત કરવા માટે કુમકુમ, ચોખા, હળદર, મહેંદી, ગુલાલ, રોલી, નારિયેલ, એક મુઠ્ઠી ઘઉં તથા જે આપણે ધાણી હોલિકા દહનમાં પધરાવીએ છીએ, ખજૂર આદિને તૈયારી કરી લેવી જોઈએ. ફૂલની માળા છે, કમળ પુષ્પ છે અથવા ગુલાબના પુષ્પ તૈયાર કરવા તથા એક ઘીનો દીપક અને ધૂપબત્તી પણ તૈયાર કરી રાખવી. ત્યારબાદ જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં જવું જોઈએ ઈશ્વરનું નામ સ્મરણ કરતાં કરતાં. ત્યારબાદ હોલિકા દહન પાસે આવીને હોલિકાની પૂજા કરવી જોઈએ, જે આપણે સાધન સામગ્રી લઈ ગયા છીએ પૂજાની સામગ્રી તેના દ્વારા, અને જલનો લોટો રાખવો જોઈએ. જલના લોટાથી હોલિકાની પ્રદક્ષિણા કરાય છે. ત્યારબાદ જે આખું શ્રીફળ આપણે લઈ ગયા છીએ તે પધરાવી દેવું જોઈએ અને હોલિકા માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે અમારા ઘરની અમારા જીવનની આધી વ્યાધિ ઉપાધિથી રક્ષા પ્રાપ્ત થાય. ત્યારબાદ હોલિકાની જે પ્રદક્ષિણા કરાય છે તેમાં એક પ્રદક્ષિણા કરી શકાય છે, 4 પ્રદક્ષિણા કરી શકાય છે. આ ઉપરાંત હોલિકાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ઓમ નૃસિંહાય નમઃ, ઓમ નૃસિંહાય નમઃ આ મંત્રનો જપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરવી જોઈએ. અથવા તો પ્રહલાદજીનું પણ સ્મરણ કરી શકાય છે, ઓમ પ્રહલાદાય નમઃ આ રીતે મંત્ર બોલવો જોઈએ. ભૂત પ્રેત બાધા આદિથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે નૃસિંહ ભગવાનની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે. એટલા માટે આજે જે રાત્રિએ નૃસિંહ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. આ ઉપરાંત અમુક ઉપાય પણ કરાય છે, જેમ કે જીવનમાં સમસ્યા આવતી હોય તો આજે રાત્રે 12 વાગ્યે પીપળાના વૃક્ષ નીચે જઈને ઘીનો દીપક પ્રગટાવાય છે અને 7 પરિક્રમા કરાય છે. આ ઉપરાંત ભગવાન નૃસિંહનું સ્મરણ અવશ્ય કરવું. ધનવૃદ્ધિ માટે આજના દિવસે હોલિકા દહનની રાત્રે ઓમ નમો ધનદાય સ્વાહા આ મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ. અનાવશ્યક ખર્ચ થતા હોય છે, આવક થતી હોતી નથી, ત્યારે પણ આ ઉપાય કરી લેવો જોઈએ. હોલિકા દહન થઈ જાય ત્યારે બીજા દિવસે સવારે જઈને હોલિકાની ચપટી રાખ લઈ આવીને લાલ રંગના વસ્ત્રમાં લપેટીને બાંધીને તેને તિજોરીમાં રાખી શકાય છે. આમ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. હોલિકા દહનની રાખ તે પણ સર્વોત્તમ છે. હોલિકા દહનની રાખ એટલા માટે કારણ કે ભક્ત પ્રહલાદજી પણ તે હોલિકામાં બેઠેલા હતા, એટલા માટે તે પવિત્ર થઈ જાય છે. આમ હોલિકાની પૂજા કરીને ભગવાનનું સ્મરણ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે. હોલિકા દહનનો ઉત્સવ આખા દેશમાં ઉજવાય છે અને બહારના દેશમાં પણ આજે હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે. હવે આપણે જાણી લઈએ કે રંગવાળી હોળી જે ખેલાય છે, રંગોત્સવ મનાવાય છે, જેમાં ભાઈચારો છલકાય છે, એકબીજાને જે ભૂલ કે નફરત હોય છે, ગુસ્સો હોય છે તે ભૂલીને રંગ ઉત્સવ મનાવાય છે. તે ક્યારે રંગ ઉત્સવ મનાવવો?
રંગોવાળી હોળી તારીખ 25 માર્ચ 2024 સોમવારના દિવસે ઉજવવાની રહેશે. 25 માર્ચે સવારે હોલી ખેલ થશે અને આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે. ચંદ્રગ્રહણનો સમય પણ જાણી લઈએ કે ચંદ્રગ્રહણ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રગ્રહણનો સ્પર્શ મોક્ષનો સમય શું છે અને ચંદ્રગ્રહણમાં આપણે કેવી રીતે શું ધ્યાનમાં રાખવાનું છે તે પણ જાણી લઈએ. તારીખ 25 માર્ચ 2024 સોમવારના દિવસે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉપછાયા ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. મીન રાશિમાં સૂર્ય છે અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. માટે ચંદ્ર રાશિ પ્રમાણે જોઈએ તો કન્યા રાશિમાં આ ઉપછાયા ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ખાસ કરીને પૂર્વ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિકા, આર્કન્ટિકા અને એન્ટાર્કટિકામાં અધિકાંશ હિસ્સામાં જોવા મળશે. પરંતુ આપણા ભારત દેશમાં આ ચંદ્રગ્રહણના દર્શન નહીં થાય એટલે પાળવાનું નથી. આકાશમાં જે ખગોલીય ઘટના થવા જઈ રહી છે તે આપણા જીવન ઉપર અસર અવશ્ય કરે છે. માટે આપણે આ ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે તે સમય પણ જાણી લઈએ. આ ઉપછાયા ચંદ્રગ્રહણ તારીખ 25 માર્ચ 2024 સવારે લગભગ 10:23 ગ્રહણનો સ્પર્શ થશે. ગ્રહણ મધ્ય 12:42 અને ઉપછાયા ચંદ્રગ્રહણનો મોક્ષ થશે 3:02. આમ જોઈએ તો આ ચંદ્રગ્રહણ લગભગ 4:39 થશે. આ ચંદ્રગ્રહણ મહત્વનું એટલા માટે પણ બને છે કે આ ફાગણ માસની પૂર્ણિમા છે અને વળી રવિવારે કહેવાય છે કે સૂર્યગ્રહણ થાય અને સોમવારે જો ચંદ્રગ્રહણ થાય તો ચૂડામણી યોગ ગણાય છે. આ ગ્રહણ યોગમાં ખાસ કરીને દાન પુણ્ય જાપનું અનંત ગણું મહત્વ દર્શાવાય છે. ગ્રહણના પ્રારંભમાં સ્નાન, જાપ, મધ્યમાં હોમ અને દેવસ્મરણ અને મોક્ષના સમયે શ્રાદ્ધ, તર્પણ, દાન પુણ્ય કરવાથી ગ્રહણના મોક્ષ સમય બાદ ફરી સ્નાન કરવાનો ક્રમ કહેલો છે. ચંદ્રગ્રહણમાં ખાસ કરીને 9 કલાક પહેલાં વેધ લાગે છે. જો કે આપણા ભારત દેશથી જે બહારના દેશ છે ત્યારે રાત્રિનો સમય હશે, 4-5 કલાકનો અંતર રહે છે વિદેશમાં અને આપણા ભારતના સમય પ્રમાણે જોઈએ તો ત્યાં રાત્રિના સમયે ચંદ્રગ્રહણ જોવાશે, જ્યારે આપણે દિવસના ચંદ્રગ્રહણ થશે. ગ્રહણ દરમિયાન રાંધેલું ભોજન છે તેનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે ગ્રહણ જ્યારે લાગે છે એ પહેલાં જ જળ પાન કરી લેવું જોઈએ. ગર્ભવતી મહિલા છે, નાના બાળકો છે, તે ગ્રહણ સમય દરમિયાન પણ જે ભોજન છે, જલ છે, તે લઈ શકે છે. પરંતુ તેમાં ડાભ ઘાસ, જે પવિત્ર ઘાસ કહેવાય છે, તેનો ટુકડો અથવા તો તુલસી પત્ર નાખીને તેનો ગ્રહણ કરી શકે છે. બાળક, વૃદ્ધ, રોગી માટે લગભગ 2.5 કલાક પહેલાં વેધ લાગે છે. પોતાની જન્મરાશિથી 3, 6, 10, 11 ભાવમાં રાશિ અનુસાર જો ગ્રહણ લાગે તો તે શુભ મનાય છે. જ્યારે આપણી જન્મકુંડળી પ્રમાણે જો ગ્રહણ 2, 7, 5, 9 ભાવમાં લાગે તો તે મધ્યમ ગણાય છે અને જન્મરાશિથી 4, 8, 12 ભાવમાં સ્થાન પર અશુભ મનાય છે. જન્મ નક્ષત્ર અને જન્મરાશિમાં થતું ગ્રહણ હંમેશા અશુભ ફળ આપનારું હોય છે. તેઓએ ગર્ગ આદિ શાંતિ કરાવી સૂર્યબિંબ આકારનું દાન કરવું. ચંદ્રમાના ગ્રહણ હોય તો અનિષ્ટ હોય તો ચાંદીના નાગનું, ચંદ્રબિંબનું દાન કરવું અને સૂર્યગ્રહણ હોય ત્યારે સુવર્ણ ગ્રહણ બિંબુનું દાન કરવું જોઈએ. ઘીથી ભરેલા તાંબાનું પાત્ર અથવા કાંસાના પાત્રમાં તલ, વસ્ત્ર, દક્ષિણા સાથે પંડિતશ્રી દ્વારા સંકલ્પ કરાવીને તેમને દાન આપવું જોઈએ. ચંદ્રગ્રહણ થાય પછી અમુક સમયે સૂર્યગ્રહણ અવશ્ય થાય છે, એટલે કે આવતી અમાવસ્યાએ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાવાનું નથી. ચંદ્રગ્રહણ જ્યારે પણ લાગે છે તે શા માટે લાગે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ. સૂર્યને બધા ગ્રહો આસપાસમાં ચક્કર લગાવે છે તે આપણે જાણીએ છીએ. તેમાં પૃથ્વી અને ચંદ્રમા પણ ચક્કર લગાવે છે. આ ચક્કર લગાવતા લગાવતા જ્યારે પણ પરિસ્થિતિ એવી આવે કે સૂર્ય
વચ્ચે પૃથ્વી અને ત્યાર પછી ચંદ્રમા. એટલે કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર તો પડે છે, પરંતુ ચંદ્રમા સુધી પહોંચતો નથી. ત્યારે સૂર્યની આ સીધી રોશની જે ચંદ્રમા સુધી પૃથ્વી રોકી રાખે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્રમા પર પડે છે. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે. આ દરમિયાન ચંદ્રમા ઝાંખો પડે છે, અથવા તો સેજ લાલાસ પડતો દેખાય છે, અથવા તો જો રિંગ આકાર ચંદ્રગ્રહણ થતું હોય તો ખાલી રિંગ દેખાય છે. આમ જુદી જુદી રીતે ચંદ્રમાના દર્શન થાય છે. જોકે આપણે ભારતમાં તો દિવસ હશે એટલે સ્વાભાવિક છે ચંદ્રદેવનું દર્શન કરવું તે મુશ્કેલ થશે, પરંતુ જ્યાં ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યું છે ત્યાં અવશ્ય ચંદ્રગ્રહણના દર્શન થઈ શકશે. આમ આ ફાગણ માસની જે પૂર્ણિમા છે તે ઘણી શુભ ને મંગલકારી છે જપ તપ વ્રત ધાર્મિક દ્રષ્ટિએ, કારણ કે પ્રભુ ભક્તિમાં લીન થવા માટે ખાસ કરીને વર્ષમાં એક વખત આવતી આ શુભ રાત્રિ મહારાત્રિ છે. આ ઉપરાંત ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જેમાં જપ તપ વ્રતનું ફળ હજાર ગણું પ્રાપ્ત થાય છે, અને હોલિકા દહનમાં હોલિકા માતાની પૂજાની સાથે ભક્ત પ્રહલાદની પૂજા થાય છે. કથા સંભળાય છે, કહેવાય છે કે હોલિકા દહનની કથા સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને પ્રભુની નજીક જવાય છે. પ્રભુના ગુણ ગાવાથી, પ્રભુની સ્તુતિ ગાવાથી, સાંભળવાથી, પ્રભુની કથા સાંભળવાથી મન પવિત્ર થાય છે, બુદ્ધિ શુદ્ધ થાય છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે કે સત્સંગ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ મનાવાય છે, અને ચંદ્રદેવ લક્ષ્મીજીના ભાઈ છે. સમુદ્ર મંથન દરમિયાન બંનેનો જન્મ થયો છે, એટલા માટે આ પૂર્ણિમા ખાસ છે. ધન સમૃદ્ધિ દેવાવાળી દેવી લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી, મંત્ર જાપ કરવાથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે. લક્ષ્મીજી જે સૌભાગ્ય આપનારા છે, આઠ પ્રકારે અષ્ટલક્ષ્મી કહેવાના છે, તે અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, માતા પ્રસન્ન રહે છે. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદજીની પૂજા કરવી જોઈએ, જેથી હૃદય મનમાં ભક્તિ પ્રાપ્ત થાય, શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય. જેમણે પ્રભુની ભક્તિ કરીને હિરણ્યકશ્યપ પિતાને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો અને પોતાનું જીવન પણ સાર્થક કર્યું, અને એમના વંશની રક્ષા ભગવાન શ્રીહરિએ કરી, જેમનો વાળ પણ વાકો ન થયો એવા પ્રહલાદજીને આપણે વંદન કરીએ છીએ અને માંગીએ કે હે પ્રભુ, જન્મો જન્મ તારી ભક્તિ દેજે અને એ ભક્તિમાં શક્તિ દેજે. ભગવાનની આજે લીલા કથા સાંભળવાનો મહિમા છે. મિત્રો, આમ આજે આ પૂર્ણિમાનું ખાસ મહત્વ છે. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે લક્ષ્મીજીની પૂજા કરીને માતા મહાલક્ષ્મીજીનો મંત્ર જાપ અવશ્ય કરાય છે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ ઉપરાંત ચંદ્રદેવનો જન્મદિવસ પણ મનાવાય છે, એટલા માટે ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ 108 વાર કરવો જોઈએ, અથવા સોમનાથ ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ, અને મહાદેવનો મંત્ર જાપ મૃત્યુંજય મંત્રનો જાપ સર્વશ્રેષ્ઠ મનાય છે. અને આજે લક્ષ્મીજીનો જન્મ, ચંદ્રદેવનો જન્મ અને સાથે ભગવાન ઋષિજી પણ પ્રગટ થયા હતા, એટલા માટે ભગવાન નૃસિંહનો મંત્ર અવશ્ય જપવો જોઈએ. ઓમ ઉગ્ર નૃસિંહાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.